नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 12 जी बोर्ड की परीक्षा ने अनुलक्षी जी आप अभ्यासक्रम हो एम जी 70% अभ्यासक्रम है एम आप आज धोरण 12 जी सेमेस्टर 2 कहवा एम जी 13मो पाठ है कि जेनु नाम है महात्मा मणस। आज नवलिका है ये आज मीडिया मध्यम द्वारा ये भणवा। मित्रों, अपने बोर्ड की परीक्षा में गुजराती भाषा में सारा एवं मार्क्स मिलवा हमेशा जो गद्य और पद्य बने साथ साथ व्याकरण विभाग पर आप तैयार करव पड़े। तो आज आप जे गद्य विभाग ने एवं पाठ लीए कि महात्मा मणस। प्रथम तो अपने शीर्षक साबित करें कि चलो भाई अँ कहीं महात्मा मणस आ शीर्षक शू कहवा माँगे। गुजराती भाषा में सौ याद रखा कि मार्किंग जेम बने तेम वधारे आवे सारी एवं रिजल्ट आपने मिले एवं प्रयत्न करवा। तो प्रथम तो आप पाठ न शीर्षक साबित कर दें कारण कि हमेशा एक याद रखा कि परीक्षा में जे पाठ और साहित्य प्रकार ये पूछाय जे लेखक परिचय कहवा जे कवि परिचय एमां प्रश्न आए एटले आ पण आपणे बहुत ध्यान राखवुं पड़शे। तो आपणे जोईए तो आज जे 13मो पाठ छे जेनुं नाम छे गद्य विभागनो महात्मा मणस। तो महात्मा अर्थ शुं थाय अने मणस, तो चलो आपणे पहेला शीर्षक साबित कर दीए। तो अहींया महात्मा एटले महात्मा जेने आपणे अपना राष्ट्रपिता एवा गांधीजी कहे छे जे गांधीजी અહીંયા આપણે ગાંધીજી લેવું પડશે। અહીંયા હંમેશા એટલું યાદ રાખવાનું કે અલ્પવિરામ એટલું આપેલું છે કે અહીંયા એક અક્ષર એ આપેલો છે। તો અહીંયા મહાત્મા એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી। તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ન હતો ત્યારે જ્યારે આપણો દેશ એક ગુલામીની બેડીઓમાં ઝકડાયેલો હતો ત્યારે એ સમયમાં સત્યાગ્રહ કરવામાં આવ્યો એ સમયમાં ગાંધીજી દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો જે અહિંસક આંદોલન કહેવાય એ અહિંસક આંદોલન એ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું। એમાં ભારતની આઝાદી મેળવવા માટે ભારતમાંથી કેટલાય જે સત્યાગ્રહી વ્યક્તિઓ જોડાયા હતા અને એ જે જોડાયેલા વ્યક્તિઓમાં એક મણિભાઈ નામના એ સત્યાગ્રહી હતા મણિભાઈ। હવે અહીંયા જો મિત્રો આ પાઠનો જે મુખ્ય જે નાયક ગણવાનો જે મુખ્ય ગણવામાં આવે તો મુખ્ય પાત્ર છે મણિભાઈ। હવે અહીંયા અને એ શીર્ષક આપણે આપવાનું છે કે મહાત્મા મણસ। મહાત્મા એટલે ગાંધીજી અને મણસ એટલે મણસ એટલે ગાંધીજીના મણસ આનો અર્થ એવો થાય ગાંધીજીના મણસ। તો જો ગાંધીજીના મણસ કોણ હતા તો એ મણિભાઈ નામના વ્યક્તિ હતા। જે મણિભાઈ નામના વ્યક્તિ એ દેશની આઝાદીની ચળવળ માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો એમણે પોતાનું શરીર પણ એ હોમી દીધું છે। હવે આવા મણિભાઈ કે જે દેશની આઝાદી માટે જે સત્યાગ્રહ કરવા એમણે જે સત્યાગ્રહ કર્યો એનું અહીંયા આ નવલિકામાં એ રૂપાંતર એટલે કે એમનું અહીંયા એ રૂપાંતર કરવામાં આવેલું જોવા મળે છે। તો અહીંયા આ મણિભાઈ વિશે કહેવામાં આવ્યું છે કે મણિભાઈ એ પોતે એવા હતા કે જે દેશની આઝાદી માટે જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે એમણે પોતે પોતાનો અભ્યાસ છોડી મૂક્યો અને એ પોતે અભ્યાસ છોડી મૂકી અને આજ સત્યાગ્રહમાં જોડાયા અને સત્યાગ્રહમાં જોડાઈને એ પોતે જેલવાસમાં ભોગ્યો અને જેલવાસમાં એમને ઘણા બધા વ્યક્તિઓ એ એમને મળ્યા એમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ એમને મળ્યા અને એ સમયમાં જ્યારે ત્યાં જેલમાં રહી અને જેલમાં રહીને એમને જે વ્યક્તિઓ હોય જે દંડાવાળા વ્યક્તિ એટલે કે જે જેલરો હોય એમના દ્વારા જે અપશબ્દો એ બોલતા એ પણ અહીંયા મણિભાઈ સહન કરતા। જ્યારે જેલમાં એમને જે પણ તકલીફો પડતી હતી એ સમયમાં એ પોતે સહન કરી શકતા ન હતા ત્યારે અમુક સમયમાં મણિભાઈ એ ગુસ્સે થઈ જતા હતા અને ગુસ્સે થયેલા આ વ્યક્તિ એ પોતે પોતાના શરીર ઉપર એ ગુસ્સો ઉતારતા હતા જેના કારણે એ પોતાનું શરીર એ હાડ ગુંજ્યા જેવું થઈ ગયું હતું। હવે મને એવું કે અહીંયા કરે આજે મહાત્માના માણસ એટલે ગાંધીજીના માણસ મણિભાઈ
જ્યારે એમણે સત્યાગ્રહ કર્યો એ સમયમાં સત્યાગ્રહ સમયમાં એમણે જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે એ સમયમાં જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે એમણે પોતાનો બધો ગુસ્સો પોતાના શરીર પર ઉતારવાના કારણે એ પોતાનું શરીર એ સુખ લકડી જેવું બની ગયું હતું અને સુખ લકડી બની જવાના કારણે મણિભાઈની જે જેલના જે સિપાહીઓ હતા એ પોતે વિચારવા લાગ્યા કે કદાચ આ મણિભાઈ એ જેલમાં મૃત્યુ પામશે તો એટલા માટે એમણે આ મણિભાઈને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો. તો અહીંયા મણિભાઈને ત્યાં જેલમાં ગાંધીજી સાથે પણ એ મુલાકાત થાય છે એ પણ અહીંયા આ પાઠ વર્ણન કરવામાં આવે છે. જ્યારે પોતે મણિભાઈ એ જેલમાંથી મુક્ત થઈને એ પોતે જ્યારે ઘર તરફ આવે છે ત્યારે એ સમયમાં આ મણિભાઈને એમના પત્ની હીરા આ જે એમના પત્ની જે હીરા છે એમનો એમને સાસ સહકાર મળે છે અને એ સાસ સહકાર મળવાના કારણે એ સત્યાગ્રહમાં એ ધારે એવું પોતે પરિણામ મેળવી શકે છે. તો અહીંયા આપણે મહાત્માના માણસે શીર્ષક આપણે જોઈએ તો આ નવલિકાનું શીર્ષક મહાત્માના માણસ એટલા માટે આપણે છે કે ગાંધીજીના માણસ એવા મણિભાઈ હતા જે એક સત્યાગ્રહી જે એક ક્રાંતિકારી વ્યક્તિ હતા એને અનુલક્ષીને આ પાઠ એ જે રજૂ કરવામાં આવે છે. તો મિત્રો આપણે બધા આ પાઠ ભણતી વખતે સૌ પ્રથમ એક ગુજરાતી પાઠ્યપુસ્તક કાઢશું અને પાઠ્યપુસ્તક એ તમારી સામે રાખશું અને આપણે આ પાઠની હવે આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે મહાત્માના માણસ શીર્ષક છીએ એનો સાહિત્ય પ્રકાર એ નવલિકા છે જે પરીક્ષામાં એ પૂછાવાનો છે બોર્ડમાં એ પણ ધ્યાનમાં રાખવાનું. બીજા નંબરમાં એનો જે લેખિકા છે ધીરુભાઈ પટેલ આ યાદ રાખો. તો થોડોક આપણે એ લેખિકા વિશેનો પરિચય એ મેળવી લઈએ. તો અહીંયા ધીરુભાઈ પટેલ જે ટૂંકી વાર્તા નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુભાઈ ગોવર્ધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. જો એટલું યાદ રાખવાનું 12મા ધોરણમાં આમાંથી જે લેખક પરિચયમાંથી એ પ્રશ્નો પૂછાય છે એટલે થોડુંક અંદરથી ધ્યાન રાખવાનું કે પોતાનો જન્મ એ વડોદરામાં થયો હતો. પછી એમણે અધૂરો કોલ એક લહર વિશ્રમ કથા અને ઝાવલ એમની ટૂંકી વાર્તાના સંગ્રહ છે. પછી વડવાડર શિમળાના ફૂલ પછી વાવા વંઢોલ વંભળ કાદંબરી એ જે એમના માય પછી સંસાર બીજ એમની નવલકથાઓ છે. પછી વાંસનો અંકુર આંધળી ગલી આગંતુક અનુસંધાન અને એક ભલો માણસ એ તેમની લઘુ નવલકથાઓ છે. આ બધું એ પરીક્ષામાં પૂછાશે કે લઘુ નવલકથાઓ કઈ ટૂંકી વાર્તાઓ આ પણ અંદર આપી રહ્યું છે જે આપણે તમે તમારા પાઠ્યપુસ્તકને અથવા તમારી જે નવનીત હોય એની પાછળ પણ એક પ્રશ્નો આપેલા છે તો એ જોઈ લેવા બરાબર. આ એમણે એ નવલકથાઓ આપેલી છે. અને બીજું કે વાંસનો અંકુર આંધળી ગલી આગંતુક પછી અનુસંધાન એક ભલો માણસ એમની લઘુ નવલકથાઓ છે. પરંતુ ભંજન પિસ્તનજી ગગનના લગન તેમના હાસ્ય પુસ્તકો છે. પહેલું ઇનામ પંખીનો માળો અને વિનાશની પંથી તેમના નાટ્યના સંગ્રહ છે. પછી મનનો માનેલો અને માયાપુરની બે સંગ્રહ રેડિયો નાટિકા છે. ધીરુભાઈ પટેલે જ્યારે ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે કે એમણે અહીંયા કને જે ભવની ભવાઈ નામની જે ફિલ્મનું પટકથા લેખન પણ ધીરુભાઈ પટેલે કરવામાં આવેલું છે. નમણી નાગરવેર એમના એકાંકી સંગ્રહ છે. પછી બતકનું બચ્ચું જે અંડેરી ગંડેરી પછી ટીપરેટન એ તેમના મિત્રના જૂનાગઢા જેવા એ બાળ સાહિત્યના પુસ્તકો છે. આ બધું ધીરુભાઈને જે લખેલું સાહિત્ય સંગ્રહ એ અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં આવેલું છે. તો હવે આપણે જોઈએ કે તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર જે અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયો છે. તો અહીંયા કરે જે પણ સાહિત્ય સર્જન કર્યું છે સાહિત્ય સર્જનને અંતે એમને કોઈ પણ લેખક કે લેખિકાને જ્યારે એવોર્ડ આપવામાં આવે છે જે સાહિત્યનો એ એવોર્ડ પણ અહીંયા આ ધીરુભાઈ જે પટેલને આપવામાં આવેલો છે. તો હવે થોડુંક આપણે આ મહાત્માના માણસ નવલિકા વિશે થોડું ઘણું આપણે જોઈ લઈએ કે એનો જે સારાંશ જોઈ લઈએ કે ગાંધીનો માણસ સત્યાગ્રહીઓને જેલમાં જતાં બાહ્યાંતરિત કેવા રૂપાંતરણ એ પામે છે તેનો ઉત્તમ નમૂનો નવલિકા આ નાયક જે મણિભાઈ છે. હવે અહીંયા કરે આ જે આ નવલિકાનો મુખ્ય નાયક એ મણિભાઈ છે. મેં તમને કહ્યું કે સૌ પ્રથમ જે આ
જે મુખ્ય પાત્ર બનાવતો છે આ પાત્ર જે છે એ નવલિકાનો મુખ્ય પાત્ર એ મણિભાઈ છે અને જે ગાંધીજીનો માણસ ગણવામાં આવે છે કારણ કે એને જ્યારે જેલવાસમાં એ મોકલવામાં આવે છે ત્યારે એ સમયમાં જેલમાં જતી વખતે એને કેવા કેવા જે અનુભવ થાય છે તેનું વર્ણન આ નવલિકામાં રજૂ કરવામાં આવેલું છે કે ઓછા ધોરા બે જેલ સાથીઓની સાથી જે સાચી શીખ સંગત ખુદને પણ શંકા જાગે તેવું પરિવર્તન મણિભાઈમાં થયું છે હવે જેલમાં ગયા પછી એક તો પોતાનો અધૂરો અભ્યાસ મૂકીને એ જતા રહ્યા હતા બીજા નંબરમાં એમના જેલમાં રહેલા જે સાથીઓ છે એને એ સંગત એમને પ્રાપ્ત થઈ હતી અને પોતાના મનમાં ખુદને પોતાના મનમાં થાય છે કે મારામાં કેટલું બધું પરિવર્તન આવ્યું એનું પણ એ પોતાના મનમાં જે પોતાના મનમાં જે અનુભવ થાય છે એ પણ એ રજૂ કરવામાં આવે છે પછી અહીંયા જે અળગોદના જવાબમાં અહિંસાથી અપનાવો વાત તેને ગળે જડે ઉતરતી નહોતી હવે એમના કદાચ એમના મનમાં એમ થયું કે કોઈ વ્યક્તિ મને એ કાલે તમાચો મારે અને હું એને કાંઈ પણ કહ્યા વગર એમને એમ જવા દઉં એ વાત પોતે ગળે ઉતરતી નથી એટલે માનવા તૈયાર હતા નહીં એટલા માટે એમ કરતા હતા કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા એ પતિવ્રતા પત્ની હીરાની ખાદી વિશે જોતા અને એ સમયમાં જ્યારે મણિભાઈ આ મણિભાઈ જ્યારે જેલમાંથી છૂટી અને પોતે ઘરે ગયા ને ત્યારે એમના પત્ની હીરા આ પત્ની હીરા છે એમણે જ્યારે ખાદીના કપડાં પહેર ખાદી વિશે એટલે કે ખાદીના કપડાં પહેર જોઈ એ અહીંયા મણિભાઈ પોતાના પત્નીને દેખે છે ત્યારે એમને એમ થાય છે ત્યારે એ સમયમાં એમના પત્ની એમ કહે છે કે જ્યાં તમે ત્યાં હું સાવધાન તે આગો બની જાય છે હવે એમના પત્ની હીરા એમ કહે છે કે તમે જ્યાં છો ત્યાં હું પણ એ છું કે હું પણ તમારી સાથે ને સાથે એ દેશની આઝાદી માટે સત્યાગ્રહ કરું છું એટલા માટે તમે જ્યાં છો ત્યાં હું છું આ શબ્દ સાંભળતા જ એ મણિભાઈ આભા બની જાય છે આભા બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું આ એક ઉદ્દીપ્રીનો અર્થ છે જે પરીક્ષા લક્ષી એ આપણે એ પૂછાશે એટલે એ પણ તમે ધ્યાન રાખજો તો અહીંયા મણિભાઈ પોતે એ ચકિત થઈ ગયા એમને એ નવાઈ લાગી કે મારી પત્ની પણ મને સાથ આપવા લાગી જે આ દેશની આઝાદીની જળવાણ માટે એટલે પોતે આભા બની જાય છે નાયકની ગાંધી જે ગાંધી નિષ્ઠા અને નાયિકાની પતિ નિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એક નિષ્ઠ અદ્વૈત ભાવ એ આ વાર્તાનો વિશેષ છે કે આ વાર્તામાં તમે જો એક તો મણિભાઈ એ ગાંધીજીની નિષ્ઠા હતા કે ગાંધીજીના વિચારોને માનવાવાળા હતા જ્યારે એમના પત્ની હીરા એ પોતે મણિભાઈના વિચારોને માનવાવાળા હતા અહીંયા આ એટલે અહીં એમ ગણવા છે કે પતિ નિષ્ઠામાં માનવાવાળા હીરા જે ખરી રીતે એમનામાં જે ભાવના જે રહેલી છે એનું સરસ વર્ણન આ નવલિકામાં વર્ણવવામાં આવ્યું છે કે અહીંયા મણિભાઈ અને હીરા બંનેની વિચારસરણી એ આ સરસ મજાની નવલિકામાં એ રજૂઆત કરવામાં આવેલી છે પછી જેલ જીવનની રાજકીય એ પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક અટકળાઓ વચ્ચે જે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મરતા મરતા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે કે કુટુંબ જીવનમાંથી એ નીકળીને જેલ જીવનમાં રહેલા આ બંને મણિભાઈ અને હીરા બંને પતિ પત્ની એ કેવું જીવન જીવી રહ્યા છે અને દેશની આઝાદી માટે કેવો એ ફાળો આપી રહ્યા છે એનું વર્ણન જે આ મહાત્માના માણસ નામની નવલિકામાં કરવામાં આવેલું છે તો મિત્રો હવે આપણે આ તો બધી પાઠનો એ સારાંશ જોયો હવે આપણે આ પાઠની એ શરૂઆત આપણે કરીએ તો અહીંયા શરૂઆતમાં જોઈએ તો હવે મણિભાઈ કહે છે કે માફી માગીને નથી છૂટ્યો કઈ સરકારે જગ મારીને છોડ્યો છે હવે પાઠની શરૂઆત એવી થાય છે કે અહીંયા કને મણિભાઈ જ્યારે સત્યાગ્રહ કરતા હતા એ સમયમાં જ્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા પછી જ્યારે એમને જેલમાંથી છોડવામાં આવે છે તો એટલેથી આ પાઠની શરૂઆત થાય છે જ્યારે જેલમાંથી છૂટીને એ ઘર તરફ પોતે આવી રહ્યા છે મણિભાઈ ત્યારથી આ પાઠની શરૂઆત થાય છે એટલે પ્રથમ જ વાક્ય એવું છે કે માફી માગીને નથી છૂટ્યો કાંઈ મણિભાઈ પોતે કહે છે કે હું એ જે અંગ્રેજી સિપાહીઓ છે એમની સામે માફી માગીને હું એ છૂટ્યો નથી પણ સરકારે જગ મારી જોડ્યું એટલે આ જે અંગ્રેજ સરકાર હતી ને અહીંયા જગ મારીને એટલે પરાણે ન છૂટકે
મને એ મુક્ત કર્યો છે, આઝાદ કર્યો છે. કેમ આવશે આગળ? કારણ કે ઉદ્ગારવાચક ચિહ્ન દ્વારા એ કહેવામાં આવે છે. હંમેશા ઉદ્ગારવાચક ચિહ્ન દ્વારા જે કોઈ પણ વાક્ય કહેવામાં આવેલું હોય તો એ વાક્ય ઘણું બધું આપણને કહી જાય છે અને એમાંથી ઘણો બધો આપણને સારાંશ પ્રાપ્ત થાય છે. તો અહીંયા સીધા પ્રહાર એ સરકાર ઉપર કરે છે મણિભાઈ, એટલા માટે વાક્ય બોલે છે. જોઈએ આગળ. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતું હતું. મણિભાઈના મગજનો કેફ, કેફ એને નશો થાય. અહીંયા આપણે કેફ, કેફનો અર્થ થાય નશો. અહીંયા નશો જ્યારે મણિભાઈ એ મગજનો કેફ, એમના મગજના નશોનો જે નશો હતો, એના જે થાકેલા પગ હતા એ પ્રત્યેક ડગલું ભરતો હતો, ત્યારે જાણે નવું જોર પૂરતો હતો. જોર એટલે તાકાત. અહીંયા જોર એટલે તાકાત, જોર એટલે તાકાત. તાકાત જાણે પૂરતો હતો એટલે અંદર જાણે એ સાથ આવતો હતો. અને એટલે જે લાંબી ડાંભી ગામના ધોળિયા રસ્તા પર નાના 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 ગોટા ઉગાડતો ચાલ્યો જતો હતો. હવે એટલા માટે લાંબી ડબે, લાંબી એટલે જે લાંબી ડબે મોટું ડબલું માળું હતી, એ મોટા ડગલા દ્વારા એ પોતે ગામનો ધોળિયો જે રસ્તો હતો, જે ધૂળવાળો રસ્તો હતો, એના ઉપર નાના નાના જે ગોટા ઉગાડતો હતો. કારણ કે વ્યક્તિ ચાલે એટલે એ ધૂળ ઉડે અને એ જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું તો શું, બાકી અહીંયા કને જે લેખિકા જેને વર્ણન કરે છે એ મણિભાઈનું, ત્યારે પ્રશ્નાચિહ્ન દ્વારા કહે છે કે બાકી એના શરીરમાં શું રહ્યું હતું, કશું રહ્યું નથી. કેમ? વધારે ખેંચીશું તો એ ઠાકડી પર જ એ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકાર એને હજી છોડ્યો ન હોત. કે વધારે વધારે એ કદાચ જો એને જેલમાં મણિભાઈને રાખવામાં આવ્યો હોત, આ મણિભાઈને જો સરકારે વધારે જેલમાં રાખવામાં આવ્યો હોત તો એની ઠાકડીને ન નામી કે ઠાકડીનો અર્થ ન નામી. માણસ મૃત્યુ પામે ત્યારે એને જ્યારે સંસારમાં લઈ જાય ત્યારે એ નનામી, એટલે કે એની જે નનામી એ બહાર કાઢવી પડત. એટલા માટે ન છૂટકે સરકારે એને બહાર એને જેલમાંથી છોડ્યો હતો. કેમ? કારણ કે એનું શરીર જીર્ણ થઈ ગયું હતું, એને પોતાનું શરીર બિલકુલ જીર્ણ થઈ ગયું હતું, એટલે એના કારણે સરકાર ડરથી એ મણિભાઈને છોડી મૂકે છે. હજી એ ચક્કી પીસતો હોત અને દંડુકાના માર એ ખાતો હોત. કે હજી ચક્કી એટલે કારણ કે જેલમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે એ જે કેદી હોય એ કેદીની સાથે એ ચક્કી એટલે કે જે દળો દળવામાં આવે છે તે એ ચક્કી પીસવી એટલે કે જે દળો એ કામ એ કરતો હોત અને દંડુકાના માર ખાતો હોત. દંડુકાનો અર્થ થાય છે નાની એવી લાકડીનો ટુકડો, કે નાની એવી લાકડીના ટુકડાનો એ માર ખાતો હોય સિપાહીના હાથે. આવું દ્રશ્ય હોત પણ કાંકરીવાળા રોટલા તર છોડીને ઊભો થઈ જતો હોત એને બદલે એ બદલની નવી નવી શિક્ષા એ સહેતો હતો હોત. હવે એ કને આ જ્યારે જો જેલમાં ને જેલમાં રહ્યો હોત મણિભાઈ, તો એ ખા લાંબી જે ટૂંકી લાકડી જે કઈ લાકડી હતી એ દંડા એ ખાતો હોત, બીજા નંબરમાં એ કાંકરીવાળા રોટલા ખાતો હોત અને એ કદાચ એનામાં નવી શિક્ષા એ સહન કરતો હોય. આવું દ્રશ્ય અહીંયા પ્રથમ ફકરામાં એ મણિભાઈ વિશે એ કહેવામાં આવેલું છે. હવે આપણે આગળ જોઈએ મિત્રો, તો પણ એ બધાનું એને મન કાંઈ નહોતું, પણ એ બધાને એને કાંઈ મન એ અસર કોઈ હતી નહીં. કેમ? એનાથી નહોતી સહેવાતી તે ગા. હવે આ મણિભાઈના જે જેલમાં હતો ને ત્યારે એને જેલના સિપાહી દ્વારા જે ગાળો બોલવામાં આવતી હતી એ ગાળો એને સહન થતી હતી નહીં, એટલા માટે એ ગાળ સહન કરી શકતો ન હતો. પણ શું હતું, નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતો. કે અહીંયા કંઈ નાનપણથી એની અહીં તાસીર, તાસીર સ્વભાવ થાય. તાસીરનો અર્થ થાય સ્વભાવ. તાસીર, તાસીર એટલે સ્વભાવ. જો મિત્રો, આ જે સામાન્યથી શબ્દોમાં આપણે પરીક્ષામાં પૂછાય છે એટલે ધ્યાન રાખજો. અહીંયા તાસીર કે નાનપણથી જ એનામાં સ્વભાવ હતો એવો કે કોઈનો તોછડો બોલ એટલે ખરાબ શબ્દ બોલતા સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું, એટલે એ ગુસ્સે થઈ જતો. લોહી ઉકળી જવું એટલે ખૂબ એ ગુસ્સે થવું, જે રૂઢિપરિનો અર્થ પણ છે. એમાં એમાં એ માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધી હતી.
હવે આ જે મણિભાઈ એવો હતો એ સ્વભાવે કે કોઢિત અવસ્થામાં હતો અને એટલા માટે પોતે નિશાળા જ્યારે શાળામાં એ અભ્યાસ માટે જતો ત્યારે એક દિવસ એણે પોતાના જે શિક્ષક એટલે કે જે ગુરુજી એમણે માથામાં સ્લેટ મારી અને સ્લેટ મારતા જે પાટી જેવી લખવાની એ સ્લેટ મારી અને પોતે ત્યાંથી શાળામાંથી એ અધૂરો અભ્યાસ છોડીને એ જતો રહ્યો હતો અને આવો પણ હતો એ મણિભાઈ આ મણિભાઈ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે એટલા માટે હવે બન્યું એવું કે એમાંને એમાં દ્વિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી કે એમાંને એમાં એ દ્વિભુવન નામનો વાણી હતો અહીંયા દ્વિભુવન વાણી આજે દ્વિભુવન વાણિયા નામનો જે વેપારી હતો એમને ત્યાંથી એમને આજે મણિભાઈએ નાનપણમાં નોકરી છોડી દીધી કેમ કારણ કે એ ગુસ્સાને કારણે એમણે છોડી દીધી જીગર જાણ ભેરુને મોહેથી પણ ગાળ ન સાંભળનાર આ મણિભાઈ કે જીગર જાણ એટલે પોતાનો પ્રિય મિત્ર એવા પ્રિય મિત્રના મઢાથી પણ કોઈ દિવસ એમણે ગા સહન કરી નથી એવા આ મણિભાઈ હતા એમને નાનપણથી એ ગા સહન થતી નહીં કોઈ પણ વ્યક્તિ ખોટો શબ્દ બોલે એ પોતાથી સહન થતો નહીં એવા હતા મણિભાઈ અને એને ઝેરમાં 2% ઓર્ડર ઘડીને વારે ઘડીને ધમકાવતા હવે અહીંયા ઝેરમાં રહેલો જે ઓર્ડર જે સિપાઈ છે જે ઝેરમાં રહેલો જે વ્યક્તિ જે સિપાઈ છે એ શું કરે વારે ઘડીએ થોડી થોડી વાર અને એમને હેરાન પરેશાન કરતો હતો અને એ મણિભાઈથી સહન થતું ન હતું અને એમને એમ થતું હતું કે પાપડના જેમ પડકારા હોય એમ એ ધમકાવતો એટલે પાપડના પડકારા જેટલી જે નિયમિતતાથી એ ગા દેતા કે જેવી રીતે પાપડના પડકારાઓ એ થાય એટલો એટલો સમયમાં એ જેલના ઓર્ડરો એમને એ ગા દેતા હતા એટલે એ સહન થતું ન હતું મણિભાઈથી એ ન સહેવાતું અને મણિભાઈથી સહન થતું ન હતું જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમળતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું જેણે જેવી રીતે કે એક મોટો ઘોડાનું ટોળું એ દોડતો આવતું હોય એમ એના અંદર આવેશ ઉત્પન્ન થતા હતા અને એ સહન થતા હતા નહીં અને મણિભાઈ ત્યાં સહન થતું હતું નહીં એટલા માટે એમણે શું કર્યું કે સત્યાગ્રહીની આચારસંહિતાના ચિંતરે ચિંતરા એ ઉડી જતા એ વખતે કે એમની આચાર્ય સત્યાગ્રહ એવો હોવો જોઈએ કે જે પોતે અહિંસા આંદોલન કરતો હોવો જોઈએ એની જગ્યાએ એ પોતાથી સહેવાતો નહીં એ પોતે કાબૂમાં રાખી શકતા ન હતા હવે અહીંયા કરે અહીંયા મણિભાઈનું એ વર્ણન કરવાનું કે મણિભાઈ જેલમાં કેવા હતા એનો સ્વભાવ કેવો હતો એનું સરસ મજાનું વર્ણન કરવામાં જવાનું અને પછી મણિભાઈ ઉપવાસ કરતો અને આ મણિભાઈ પછી જેલમાં જ્યારે પોતે એ ઉપવાસ કરતો અને ઉપવાસ કરતો સમયમાં એના કરતા ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડતું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમને શાંત વાણી સાંભળતો અને લજવાતો હવે અહીંયા કને મણિભાઈ પોતે જેલમાં ઉપવાસ કરતો અને એના કરતાં પણ જે ઉંમરમાં મોટા હોય એવા એક વિદ્વાન અને જે ગાંધીજી સાથે રહેનારા વ્યક્તિઓ એમના જે વાર્તાલાપ હતી એ વાર્તાલાપ એ સાંભળતો જે મણિભાઈ અને પછી પોતે લજવાતો એટલે લજ્જા પામતો અને એણે હજારેક વાર નિર્ણય કર્યા હશે કે ફરી આવું ન બનવા દઉં એણે કેટલે વાર એવા નિર્ણય કર્યા કે ચલો મારે મારે જે ગુસ્સો છે એને મારે કાબૂમાં રાખવો જોઈએ મારે સામે એ હિંસા ન કરવી જોઈએ આવું પણ પોતાના મનમાં હતું પરંતુ એ પોતે પાળી શકતો હતો નહીં છતાં ગા સફળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કરેલી જે અહિંસાના એકદમ અલોપ એ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો હતો જ્યારે એ ગા સફળતાની સાથે જ એમનામાં જે અહિંસા નામનું જે વ્રત હતું એ પોતે તોડી નાખતું અને અંદરથી એ ગુસ્સારૂપી ભાવના એમનામાં એ જાગૃત થતી હતી એકલો અટૂલો ઓછો ભણેલો એક ધરતીનો બાળ હવે આ જ મણિભાઈ એકલો અટૂલો એટલે કોઈ પણ નહીં અને ઓછું ભણેલો આ ધરતીનો જે વ્યક્તિ છે બાળ છે જેણે બળબળતા બપોર કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ ભરીને ખેતર ખેડ્યા છે જેનું ચાજુ બોલ્યાની ફાવટ નથી એણે જિંદગી પાસે કોઈ વધારે પડતી માંગણી નથી કરી સાગરના મોજા સાથે સમુદ્ર જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જ્વાળામાં જે પોતાના ગામથી ઉંચકાઈને અને જેલમાં આવી પહોંચે છે આ મણિભાઈ એવો વ્યક્તિ છે કે જેણે આ બળબળતા બપોરમાં એ બળદો સાથે
એ ખેતરમાં ખેતી કરી છે. બીજા નંબરમાં કે એને કોઈ દિવસ વધારે પણ બોલ્યો નથી. ચાજુ એટલે વધારે એને બોલ્યો નથી, એને ફાવટ એટલે કઈ કોઈ પણ પ્રકારની એને એ રીતભાત આવડતી નથી. જેણે જિંદગીમાં કોઈ વાર કોઈની સામે માંગણી પણ નથી કરી, અને આવો વ્યક્તિ જ્યારે જેલવાસમાં આવે છે, જે રીતે સાગરના મોજા જ્યારે એ ઉંચકતા હોય અને એમાં જે સાગરમાં રહેલું જે શંખલું છે, જે શંખલું કહેવાય, એ કિનારે ધસડીને આવે અને એમ રાષ્ટ્રીયતાના જ્વાળમાં આ મણિભાઈ એ પોતે ગામથી ઉંચકાય અને પોતે બહાર આવી રહ્યા છે. તો અહીંયા તમે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જે મણિભાઈ વિશેની જે સાંભળીએ છીએ, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે જોશું.